के शांति राख जाए तो प्रोग्राम थसे नहीं तो धाबर को सू क्या भाई बन। आखो अमदाद मारा कंट्रोल में आजा, आज है मारो पावर। तमारा नहीं रॉकी नो, तमारा फुग्गा मोटा ने सुडर आटो तो करे छे, तमारा माटे के अमदाद ऊपर कब्जो करवा माटे। रॉकी ना लीधे तो आपने इतना फेमस छे, ये आपनी साथे छे એટલે બીજી સોસાયટી વાળા આપણાથી ડરે છે। રોકી નું નામ આ સોસાયટી માં નહીં, બીજી બધી સોસાયટી ના નાના નાના છોકરા ના મોઢે આવે છે। એ તો મારા આરા નું નામ બે એક્શન નું છે એટલે। इज्जत करे छे पिचकारी मां तमारा माटे पाणी पण पूरी आले छे फुग्गा फुलाई आले छे सिवाय आ रॉकी ना। અને તું અહીંયા બાઇક લઈને આવી શકે છે ખાલી સેટ્ટીભાઈના કારણે, જો અહીંયા આવીને ફાસ્ટ બાઇક ચલાવીશ ને તો સેટ્ટીભાઈ તારા હપ્તા જ બંધ કરાવી દેશે બાઇકના। ફુગ્ગામાં જ્યાં સુધી પાણી ભરવું હોય ત્યાં સુધી જ પાણીની ચકલી ચાલુ રખાય, પછી ડોલ ભરીને પાણીની ચકલી બંધ કરી દેવી જોઈએ। એ પકા જયભાઈ, આપણે ઓનલાઈન ઓર્ડર કરીને પિનકોડ ના નાખીએ ને તો એ ફૂડ આપણા ઘરે આવી જાય, ખબર છે કેમ? આપણું નામ જ એટલું ફેમસ છે। સાચો કીધું ભાઈ, પણ બધા તમારા જેવા થોડી હોય છે, અમુક લોકો 5-10 લાબરિયાની ઉપર ફુગ્ગા ફોડીને પોતાને જ ડોન સમજી લે છે। ગાંધીનગરમાં તારે મારું એક કામ કરવાનું, જો કામ થઈ ગયું તો અમદાવાદ તારું। એટલે બોલ મેંડા, બામ બામ લગાય ડોકા કરી જતી હોય તો બોલ ના। એટલે ગાંધીનગર થોડું દૂર થઈ જાય 30 કિલોમીટર જેવું, વૈષ્ણવ દેવી થી જવાનું? હું સિટી માં રહું છું, પેટ્રોલ નું થોડું થઈ જાય તો સાયકલ લઈને જવાય આપડે। આ સ્પ્લેન્ડર જખમાવા લીધું એમ? જરૂર નહી, અને તું જેનાથી ઓનલાઈન ઓર્ડર મંગાવો છે એ એકાઉન્ટ મારું છે, તને તો વોટ્સઅપ વાપરતા નહીં આવડતું। તાપમાં લેવા આવ્યો તો મૂકવા તો આવ્યા, ગરમી તો જો મારા વાર ભરી જતા આખા। કિચડ માં હોળી રમવા વાળા ને તિલક હોળી રમવા માટે ના મોકલાય। આનાથી થશે ખરી યાર, પણ માસ્ક પહેરીને બીજો તો કરું છું, વીક પહેરીને ત્રીજો રોલ કર લે। સરકારે તો ધૂળ રંબાની ના પાડી, એ કાળો બિલાડો બહાર આવશે। મગરને સ્વિમિંગ પુલ માંથી બહાર કાઢવા માટે આપણે ઇમોશનલી જ રમવું પડશે। એ કેમનું ઇમોશનલી? પેમ્પલેટ છપાઈ દો, વોટ્સઅપ માં ફેલાઈ દો, બધે જ હવા ફેલાઈ દો કે ગાંધીનગર માં હોળી નું ભવ્ય આયોજન, એમાં નાહવાનું, રંગ લગાવવાનું, બધું જ અનલિમિટેડ ફ્રી। એ મગરને પાણીથી નાહવાનું બહુ જ ગમે છે, આખો દિવસ સ્વિમિંગ પુલમાં પડ્યો હોય છે। આ સાંભળીને જરૂરથી આવશે, કેમ કે આપણે એના અડ્ડામાં તો આપણે એનું કઈ નહીં ઉખાડી શકીએ, અને જો એ બહાર આવ્યો તો એના તટપુંજિયાઓ એને જોડે ને જોડે હશે। જો આપણે એક વાર ચૂક્યા તો એ આપણે બધા એને પાક્કો કલર અને સિલ્વર ટ્યુબ થી રંગી નાખશે। ક્યાં છે પેલો માથા પર ફુગ્ગા ફોડવા વાળો શૂટર? એ શૂટર તો એમાં એની જગ્યાએ પહોંચી ગયો છે, હું તમને લઈ જઉં હમણાં।
પણ એક વસ્તુ સમજણ ના પડી મને, આપણે આમ જોડે બેઠા તો કેમ ફોનમાં વાત કરીએ? આમાં કેવું છે, તમે મારા આ બધું ભૂલી જાઓ બરાબર, અને આમાં કોલ રેકોર્ડિંગ થાય, પાછળથી તમારા પટ્ટા તોડવા હોય ને તો કામ લાગે. ઉડાવ વાળું હથિયાર. શું પ્લાન છે તારો? કોઈ નઈ, ગર્લફ્રેન્ડ જોડે હોળી રમશું, ચોથી લઠ્ઠા લઠ્ઠા રમવાનું. તો તને અહીંયા જે કામ માટે બોલાયો છે એ કરશું? કરશું, પણ પેલા તમે તો કહો શું મેટર હતી, ચમ વાંચવાનું થયું એક્ઝેક્ટલી? મેટર હમણાંની જ છે, પણ બહુ નાજુક છે. છોટે સરકાર, આ હું બે બે દાડે હેડે આવા વાળમાં આ કરવાનું તેલું કરવા, હું ટાઈમ બગાડો યાર. અલે આ ભાઈ જેના વાળ હોય એ આવ, તા જેવા ટકલા નું જરૂર અહીંયા આવવાની. આ ટકલું જો કેવડું મોટું થઈ ગયું, બે સાત કેટલા ખાપા પડે. આમાં છોકરાઓને ક્રિકેટ રમવા હાલ, અરે એવું ના હોય તો કઈ નહીં લે, ભાડે જગ્યા આપી દે, બે પાંચ હજાર ખબર નહીં તું ખબર પડી. અરે અહીં તો આવીને અહીંયા મેળા ના મરચા હોય. આ છે સ્પેશિયલ જાપાની લિક્વિડ, જેના ચાર ટપકા નાખવાથી માથાના બધા વાળ લોખંડના સળિયા જેવા થઈ જશે, અને પછી એને ટકુચ કરાવવું પડશે. મારા હારાએ મને ટાલ્યો કીધો, પણ અંદર લિક્વિડ ને લઈ જવાય, બધાનું ચેકિંગ થશે, આપણું બી થશે. આપણું એટલે કઈ તું બીજી કેટેગરીમાં આવે, બધામાં તું એ આવી ગયો. તો મારા માટે સ્પેશિયલ પિચકારી થઈ જશે, એમાં મરચું થઈ જશે, થોડું મીઠું ને લીંબુ. મારો આંટવો બનાવે છે ત્યાં? હારું, એટલું મરચું નાખજો. થઈ જશે. અને પાણી થઈ જશે. અને ગોલફ્લેક ને કારમડીનો સેટ. મારી જાનમાં આવ્યો છે તું અહીંયા, બધું ઘેર થી લઈને આવવાનું. કુલ કુલ ડેડી એમ બી ડેડી જીતી જાય. અરે જલ્દી કર, હમણાં ઓલો આવી જશે ગરુડો. અરે એમ નહીં આવો, ને હું વચ્ચે બાઇક પાર્ક કરીને આવ્યો, એમાં હોર્ન મારશે ને એટલે ચલ છત્રી. લે ભાઈ ટોટ્યો, પિક્ચર માં આમ હતું ભાઈ. હા તમને લોકો એ મને દૂ બનાવ્યો. દૂ નહીં, હા હા એટલે એ જ. તમે લોકોએ મને એમ કીધું હતું કે અહીંયા કલર હશે, પિચકારી હશે, છોકરીઓ હશે, પણ અહીંયા કશું જ નથી. આ તો મારા બાપાને હોળી ધૂળેટી રમવાનો બહુ જ ગાંડો શોખ છે, અને એ બી ફ્રીમાં, એટલે હું મારા બાપાની પરંપરા પૂરી કરવા આવ્યો છું અહીંયા. વડીલ એક 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 મિનિટ પ્લીઝ. એટલે મારા બાપાની પરંપરા પૂરી કરવા આવ્યો છું. એ રોકી જલ્દી, હવે ક્યાંથી બોલા જો પોઝિશન છે. રોકી, રોકી ડાર્લિંગ. હા રોકી બેટા, તને કહું છું, બેને માર્યો કેમ નહીં?
અરે મારો આરો ગુલાલ લગાઈને આવ્યો તો હું ભાઈ પાકો કલર લગાવું ચોટે નહીં ને. તો તને આટલી પિચકારી આટલી મહેનત કરીને બનાવીને આપી હતી ને. અરે પણ એન જોડે હથિયાર નતું ને તો સામે યુદ્ધ ના થાય શસ્ત્ર વગર. એ આપણને આસાન મોત નહીં મારે એના આપણા કાવતરાની ખબર હતી તોય છતાં આપણને ફુવાણીના ફુગ્ગા મારીને જવા દીધા. આપણે પિચકારી લઈ જતા પાણી પડી ગયું ને એ આખું ટાંકી ભરીને પહોરેલા ફુગ્ગા લઈને આવી રહ્યો યાર. એની માં ફાડવામાં આપણા સ્વર્ગનું આપણે નર્ક બનાવી દીધું. તો એને આપણે પાકા કલર અને સિલ્વર ટૂંપી રંગ્યા કેમ નહીં? પાવર કયો પેલો પતલો પેન્સિલ આગ જાડો બે આવે યાર. એ ઈચ્છે તો ગમે ત્યારે આપણને રંગી શકે છે પણ આ વખતે એને એનો પાવર બતાવ્યો. એ કામ નહીં થયું તો આપણું પાકા કલરથી રંગાવાનું નક્કી છે. એનો મતલબ આપણે એના એની જગ્યાએ જઈને એના ત્યાં જવું પડશે. એ રાક્ષસી ગેંગની વચ્ચે ત્યાં જશે કોણ? પાસો આવ્યો યાર. આને જોઈને અડધો મૂડ મારો ત્યાં જ મરી જાય. સિક્યુરિટી વાળો ગાંઠતો નથી. એ સોસાયટીની ટાંકીમાંથી પાણી ભરવા નથી દેતો. એને કંઈક ચમકારો બતાવવો પડશે. બે દાંડો થયો તે કે તું સિક્યુરિટી વાળાને કોણ મારશે? તું મારીશ? દાંડમાં દાન જોઈએ, પિતકારીમાં દમ જોઈએ, ત્યાં તિલ્લલી કો મારશે? બોલો ભાઈ, કોણ મારશે સિક્યુરિટી વાળાને? જો અરે બાપ રે, એ તો મર્દ મિલતા યાર. તે તો મારો માન હતો, હું તો મતી થતો હતો. મારો વારો હાટુકડો ફોડી આવ્યો. ચિંતા ના કરે, ચોકીદારને 100 રૂપિયા આપીને વહીવટ પતાવી દીધો. તે પતે તલા તમારી માત પહેણાવા. નહીં સર, મારું નામ કમાવા. રંગવામાં કોણ પાકા કલરથી પહેલા રંગે છે એનાથી કોઈ ફરક નહીં પડતો. ફરક એનથી પડે કે કોણ સૌથી પહેલા માથામાં હીરા કણી નાખે. જે કામ માટે બોલાયો છે આ લિક્વિડ એના માથામાં નાખવા બોલાયો છે એ કર્યા વગર નહીં જવું. એ જગ્યા ગમે એવી હશે, ગમે એટલા કિલોમીટર દૂર હશે. પેટ્રોલ હું જઈશ, ખાલી પેટ્રોલ ના આપી દેજો. ડબલ ડબલ ચાર ચાર રોલ અહીંયા છોકરીના રોલ ને બધા હું કરું એટલે જ વધારે. અને હિસાબ આલ દેજે બાકીનો. કશો વાંધો નહીં, તમે તો હશો જ ને તો આગળ. ધ્યાન રાખજે ભાઈ, મળીએ. ભાઈ તું શું કરે છે? ચાર વાર આવ્યો તું, ચાલે છે? એમાંથી ખબર પડી જાય કે રોકી ભાઈ છે કે રીકી ભાઈ છે કે ચિયો ભાઈ છે. તો શું કરવું? હવે શું કરવું પડશે એમ ને? હવે તો મારે જ કંઈક કરવું પડશે. Naughty America. Nobody. 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 Does it better. ગરુડા ભાઈ તેલ માલિશ માટે બોલાયો છે. Thank you.
તું કેમનો જીવીશ, તું કેમનો એ મને નથી ખબર, એ મને નથી ખબર. પણ જયારે મોત આવે, જયારે મોત આવે, તે જેમના પણ કામ હાથમાં લીધા હોય, હાથમાં લીધા હોય, બધા પતાઈને આવજે, બધા કામ પતાઈને આવીશ મમ્મી. હા સર, અને આવતી વખતે દૂધ લેતો આવજે, અને હા માર ખાઈને ના આવતો ઘરે, મારીને જ આવજે. દેખારો બેખારો જે પણ મળે ને એનાથી સામે વાળાનું ભોડું ફોડી નાખવાનું, પણ માર ખાઈને નહીં આવવાનું, સમજો? હેલો એન્ડ્રુ, પેલા રોકીભાઈ ને પાછા બોલાવો અને મને ફરી ટાલ્યો કીધો. અરે એ તો ગરુડાના પેલા સ્વિમિંગ પુલ માં પડ્યો હતો એટલે એનું થોડું પાણી એના મોઢામાં ગયું હતું, તો એને દાખલ કરવો પડ્યો. ચાર બાટલા ચડા, હજુ હોશ નહીં આવ્યો. અને હજી અસલી વાળાનું તો ચેપ્ટર 2 આવવા દો, પછી આપણે બનાવીશું. ઓકે, હાલ મળીએ પછી, બાય.